કેમ છો વિદ્યાર્થી મિત્રો? આજના વિડીયોની અંદર આપણે ગણિતમાં ચેપ્ટર 11 માપનની અંદર દાખલાનો અભ્યાસ કરવાનો છે, બરાબર? પહેલા વિડીયોની અંદર તમે માપનની અંદર જે કેટલા પણ જે કઈ સૂત્રો છે એ સૂત્રનો અભ્યાસ તમે કરી ગયા. હવે એ સૂત્ર આધારિતમાંથી કેટલાક દાખલા આપણે પહેલા વિડીયોની અંદર જોયા હતા, હવે બાકીના દાખલા આપણે આજના વિડીયોની અંદર જોઈએ. જો હવે દાખલો એ 14 સેમી ત્રિજ્યાના અર્ધ વર્તુળનું ક્ષેત્રફળ અને પરિમિતિ શોધો. શું શોધવાનું કે છે? 14 સેમી ત્રિજ્યાના અર્ધ વર્તુળનું ક્ષેત્રફળ અને પરિમિતિ આપણે શોધવાની છે. હવે સૌથી પહેલા તો રકમની અંદર તમને શું આપેલું છે તમારે જોઈ લેવાનું કે તમને ત્રિજ્યાનું માપ આપ્યું છે, બરાબર? અને તમને શોધવાનું શું કહ્યું તો કે અર્ધ વર્તુળનું ક્ષેત્રફળ અને પરિમિતિ. હવે એવો પ્રશ્ન થાય મનમાં કે પરિમિતિ એટલે તમને ખબર જ છે કે ચારે બાજુના માપનો સરવાળો, પણ અહીંયા વાત છે વર્તુળની, તો વર્તુળમાં વર્તુળની પરિમિતિ એટલે કે વર્તુળનો પરિઘ, બરાબર? અને વર્તુળની વર્તુળના ક્ષેત્રફળનું સૂત્ર આપણે જોઈ ગયા કે 2πr, બરાબર? તો વર્તુળનું જે ક્ષેત્રફળ સોરી વર્તુળના પરિઘનું સૂત્ર છે 2πr. હવે વર્તુળના ક્ષેત્રફળનું સૂત્ર તો શું હતું? πr² તો પણ આપણે અહીંયા આખા વર્તુળનું નથી શોધવાનું, કેટલા વર્તુળનું શોધવાનું કીધું છે? અર્ધ વર્તુળનું ક્ષેત્રફળ શોધવાનું કીધું છે. તો પહેલા આપણે લખી દઈએ કે r બરાબર એટલે કે ત્રિજ્યા બરાબર આપણી પાસે કેટલું માપ છે? 14 સેન્ટીમીટર. આપણે શોધવાનું છે અર્ધ વર્તુળનું ક્ષેત્રફળ, તો આપણે લખીએ કે અર્ધ વર્તુળનું ક્ષેત્રફળ બરાબર, હવે ઓનલી આખા વર્તુળનું ક્ષેત્રફળ શોધવું હોય તો πr² પણ આપણે અર્ધ વર્તુળનું શોધવાનું છે એટલે આપણે શું કર્યું તો કે 1/3 πr² બરાબર. હવે પાઈ ની કિંમત તો તમને ખ્યાલ છે એટલે 1/3 ગુણ્યા પાઈ ની કિંમત 22/7 ગુણ્યા r ની કિંમત કેટલી છે આપણી પાસે? 14. r નો વર્ગ એટલે 14 ને આપણે કેટલી વાર લખીશું? 2 વાર, બરાબર? હવે જેટલું ઉડતું હોય આપણે ઉડાઈ દઈએ તો 7 × 2 = 14 અને આ બને 2 કેન્સલ થઈ જશે તો શું વધ્યું આપણી પાસે? તો કે 22 × 14. ફરીથી 7 × 2 = 14 આ 2 કેન્સલ થયા એટલે વધે છે આપણે પાસે 22 × 14. 22 × 14 કરશો એટલે તમને મળશે 308 ચોરસ સેન્ટીમીટર. તો આ રીતે તમે અર્ધ વર્તુળનું ક્ષેત્રફળ શોધી શકો. આખા વર્તુળનું શોધવું હોય તો એનું જે મેઇન સૂત્ર છે એ જ આપણે વાપરવાનું. અર્ધ વર્તુળ કીધું છે એટલે આપણે એનો ભાગ પાડી દીધો, અડધો ભાગ એટલે 1/2. આગળ આપણે વાત કરીએ અર્ધ વર્તુળની પરિમિતિ. તો જેમ આપણે વાત કરી કે વર્તુળની પરિમિતિ એટલે પરિઘ અને વ્યાસ, એટલે અર્ધ વર્તુળની પરિમિતિ શોધવા માટે આપણે શું લખીશું? તો કે અર્ધ પરિઘ વત્તા વ્યાસ. તો અર્ધ પરિઘ જે છે અર્ધ પરિઘ એટલે શું થશે? તો કે πr અને વ્યાસ એટલે 2r. આપણી પાસે અહીંયા m તો વ્યાસ માટે આપણે d લખીએ પણ અહીંયા આપણી પાસે r ની કિંમત આપી છે એટલે મેં વ્યાસ માટે શું લખ્યું? 2r. πr ની કિંમત 22/7 ગુણ્યા r ની કિંમત 14 વત્તા 2 ગુણ્યા ફરીથી r ની કિંમત મૂકવાની છે 14. 7 × 2 = 14 એટલે વચ્ચે આપણી પાસે 22 × 2 = 22 22 × 44 વચ્ચે વત્તા છે, ખાસ ધ્યાન રાખજો. અને 2 × 14 એટલે 14 × 2 = 28 બરાબર, એટલે 44 વત્તા 28 તમે કરો એટલે તમને મળશે 72 સેન્ટીમીટર, બરાબર? તો આ વાત થઈ અર્ધ વર્તુળનું ક્ષેત્રફળ અને પરિમિતિ. તો આ રીતે તમે બાકીના દાખલાની પ્રેક્ટિસ કરજો એટલે તમને વધારે ખ્યાલ આવશે. તો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે જોઈએ દાખલા નંબર 2. એક સમાંતર બાજુ ચતુષ્કોણનો પાયો 14 સેન્ટીમીટર અને વેધ 10 સેન્ટીમીટર છે, તો ક્ષેત્રફળ શોધો. આપણને કયા આકારવાળા ચતુષ્કોણનું ક્ષેત્રફળ શોધવાનું કીધું? તો કે સમાંતર બાજુ ચતુષ્કોણ. હવે સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ શોધવું હોય એટલે આપણને સૌથી પહેલાં એના ક્ષેત્રફળનું સૂત્ર ખબર હોવી જોઈએ. તો સમાંતર બાજુ ચતુષ્કોણના ક્ષેત્રફળનું સૂત્ર શું છે? તો કે પાયો ગુણ્યા પાયા પરનો વેધ, બરાબર? તો હવે તમારે જોવાનું કે તમને કઈ કઈ કિંમત આપી છે. તો કે સમાંતર બાજુ ચતુષ્કોણના પાયાનું માપ આપ્યું છે કેટલું? 14 સેન્ટીમીટર અને વેધનું માપ આપ્યું છે 10 સેન્ટીમીટર. એટલે આપણી પાસે પાયાની પણ કિંમત છે અને વેધની પણ કિંમત છે. તો હવે ઇઝીલી તમે ક્ષેત્રફળ શોધી શકો. અહીંયા જુઓ, તમને આકૃતિ આપી છે સમાંતર બાજુ ચતુષ્કોણની, કે સમાંતર બાજુ ચતુષ્કોણની આકૃતિ કેવી હોય તમે જુઓ એટલે તમને ખ્યાલ આવશે, બરાબર? કે સમસમીની બાજુઓ કેવી હોય એકબીજાને સમાંતર, એટલે કે તમે આ જે નીચેની બાજુ છે અને ઉપરની બાજુ છે એને આગળ અને પાછળથી ગમે તેટલી લંબાવશો તો એ બંને જે રેખાઓ છે એ ક્યારેય એકબીજામાં છેદશે નહીં. એવી રીતે આ બાજુની સમસમીની બાજુની તમે વાત કરો તો અને તમે આગળ અને પાછળ
સમાંતર બાજુ ચતુષ્કોણ જે તમે પહેલા સેમિસ્ટર ની અંદર ભણી જ ગયા છો બરાબર આ શું થયો એનો વેધ અને આ જે વેધ છે એ વેધ ક્યાં અડે છે તો કે એના પાયાની એટલે એમ કહેવાય કે પાયા પરનો વેધ તો હવે આપણે જુઓ લખીએ સૂત્ર સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ બરાબર પાયો ગુણ્યા પાયા પરનો વેધ પાયાનું માપ છે આપણી પાસે 14 સેન્ટીમીટર ગુણ્યા વેધનું માપ છે 10 સેન્ટીમીટર એટલે 14 ગુણ્યા 10 કરશો એટલે તમને મળશે 140 ચોરસ સેન્ટીમીટર ક્ષેત્રફળ છે કે આપણે સેન્ટીમીટર એકલું નહીં લખીએ શું લખીશું ચોરસ સેન્ટીમીટર તો આ રીતે તમે સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ શોધી શકો ત્રીજો દાખલો જોઈએ આપણે એક સમબાજુ ચતુષ્કોણના વિકર્ણોના માપ એક સમબાજુ ચતુષ્કોણના વિકર્ણના માપ 12 સેન્ટીમીટર અને 10 સેન્ટીમીટર છે તો સમાંતર બાજુ સમબાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ શોધો તો સમબાજુ ચતુષ્કોણના સારા માપ આપ્યા તો કે બે વિકર્ણના માપ આપ્યા છે હવે સમબાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ શોધવું હોય તો પહેલા એનું સૂત્ર તો કે સમબાજુ ચતુષ્કોણના ક્ષેત્રફળનું સૂત્ર શું છે તો કે એક દૂતીયાંશ ગુણ્યા બે વિકર્ણોના માપોનો ગુણાકાર તો આપણી પાસે બંને વિકર્ણના માપ છે અને જુઓ સમબાજુ ચતુષ્કોણની આકૃતિ મેં દોરી છે સમબાજુ એટલે તો કે બધી જ બાજુઓના માપ સરખા હોય એવો ચતુષ્કોણ એટલે સમબાજુ ચતુષ્કોણ તમે જોઈ શકો છો કે બધી બાજુના માપ કેવા સરખા અને એના બે વિકર્ણના માપ જો આપણી પાસે હોય તો આપણે સમબાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ શોધી શકીએ તો એક વિકર્ણનું માપ છે આપણી પાસે 10 સેન્ટીમીટર અને બીજા વિકર્ણનું માપ છે આપણી પાસે 12 સેન્ટીમીટર તો આપણે લખીએ કે સમબાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ બરાબર એક દૂતીયાંશ ગુણ્યા બે વિકર્ણના માપનો ગુણાકાર બરાબર એક દૂતીયાંશ એવા ને એવા ગુણ્યા બે વિકર્ણનો શું કરાવવાનો છે ગુણાકાર એક વિકર્ણનું માપ 12 અને બીજા વિકર્ણનું માપ 10 એટલે એક દૂતીયાંશ ગુણ્યા 12 ગુણ્યા 10 થયું હવે જેટલું ઉડતું હોય આપણે ઉડાવી દઈએ તો 2 6 12 શું વધશે આપણી પાસે તો કે 6 ગુણ્યા 10 એટલે 6 દાન 60 તો 60 સેન્ટીમીટર સ્ક્વેર એ શું થયું તો કે સમબાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ કેમ છો વિદ્યાર્થી મિત્રો આપણે હવે આગળ દાખલા નંબર 4 જોઈએ બરાબર 3 દાખલા આપણે જોયા દાખલા 4 જોઈએ આપણે એક સમલંબ ચતુષ્કોણની સમાંતર બાજુઓની લંબાઈ 13 સેન્ટીમીટર અને 7 સેન્ટીમીટર છે જો આ બે બાજુઓ વચ્ચેનું લંબ અંતર 10 સેન્ટીમીટર હોય તો ચતુષ્કોણનું ક્ષેત્રફળ શોધો તો સમલંબ ચતુષ્કોણ કીધું છે શોધવાનું બરાબર તો સમલંબ ચતુષ્કોણની બે સમાંતર બાજુઓની લંબાઈ આપી આપણને 13 સેન્ટીમીટર અને 7 સેન્ટીમીટર અને આ બંને બાજુઓ વચ્ચેનું જે લંબ અંતર છે એ લંબ અંતર આપ્યું આપણને 10 સેન્ટીમીટર અને આપણને ક્ષેત્રફળ શોધવાનું કીધું છે તો હવે ક્ષેત્રફળનું સૂત્ર યાદ કરો કે સમલંબ ચતુષ્કોણનું ક્ષેત્રફળ શોધવું હોય તો સમલંબ ચતુષ્કોણના ક્ષેત્રફળનું સૂત્ર શું તો કે એક દૂતીયાંશ ગુણ્યા સમાંતર બાજુઓનો સરવાળો ગુણ્યા સમાંતર બાજુઓ વચ્ચેનું લંબ અંતર તો હવે સમાંતર બાજુઓ પણ આપેલી છે આપણને અને સમાંતર બાજુઓ વચ્ચેનું લંબ અંતર પણ આપેલું છે તો આપણે સૂત્રની અંદર કિંમત મૂકીએ એટલે આપણને ઇઝીલી ક્ષેત્રફળ મળશે તો ચાલો એક દૂતીયાંશ ગુણ્યા સમાંતર બાજુઓનો સરવાળો તો બે સમાંતર બાજુ આપી છે કઈ 13 સેન્ટીમીટર અને 7 સેન્ટીમીટર એટલે એ બંનેનો શું કરીએ આપણે સરવાળો એટલે કૌંસમાં લખી દઈએ કે એક દૂતીયાંશ ગુણ્યા કૌંસની અંદર 13 વત્તા 7 ગુણ્યા બે સમાંતર બાજુઓ વચ્ચેનું લંબ અંતર તો સમાંતર બાજુ વચ્ચેનું લંબ અંતર કેટલું આપ્યું છે આપણને 10 સેન્ટીમીટર તો ગુણ્યા આપણે મૂકી દઈએ 10 ચાલો આગળ એક દૂતીયાંશ ગુણ્યા હવે પહેલા આનો સરવાળો કરી લઈએ 13 વત્તા 7 કેટલા થશે 20 ગુણ્યા 10 તો એવાને એવા જ હવે શું રહ્યું આપણી પાસે તો કે એક દૂતીયાંશ ગુણ્યા 20 ગુણ્યા 10 હવે છેદ ઉડશે 2 દાન 20 બરાબર એટલે વધશે 10 ગુણ્યા 10 તો 10 ગુણ્યા 10 કરશો એટલે તમને મળશે 100 સેન્ટીમીટર સ્ક્વેર એ શું થયું તો કે સમલંબ ચતુષ્કોણનું ક્ષેત્રફળ તો આ રીતે તમને જે પણ ચતુષ્કોણનું ક્ષેત્રફળ શોધવાનું કીધું હોય એ દરેક અલગ અલગ પ્રકારના ચતુષ્કોણના ક્ષેત્રફળના સૂત્ર અલગ અલગ છે એટલે તમારે સૂત્ર યાદ રાખવાનું એટલે તમને ઇઝીલી ખ્યાલ આવે રકમની અંદર જેની તમને જરૂર હોય એ આપી જ દીધેલું હોય છે હવે આગળ આપણે જોઈએ દાખલા નંબર 5 એક સમબાજુ ચતુષ્કોણના બે વિકર્ણોના માપ
25 સેમી અને 20 સેન્ટીમીટર છે જો સમબાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ શોધો હવે આપણે આગળ એક દાખલો આવો જોઈ જ ગયા બરાબર ફરીથી આ એક દાખલો લીધો છે સમબાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ આપણે શોધવાનું છે તો આપણી પાસે શું હોવું જોઈએ તો કે બે વિકર્ણોના માપ કેમ કે સમબાજુ ચતુષ્કોણના ક્ષેત્રફળનું સૂત્ર શું છે તો કે 1/2 ગુણ્યા બે વિકર્ણોના માપનો ગુણાકાર તો બે વિકર્ણના માપ આપણને આપ્યા છે 25 સેમી અને 20 સેમી બરાબર સોરી ગુણાકાર નથી આપ્યા એટલે માપ આપ્યા છે આપણે ગુણાકાર કરવા પડશે તો મૂકી દઈએ આપણે કિંમત 1/2 ગુણ્યા પહેલો વિકર્ણ આપણો 25 ગુણ્યા બીજા વિકર્ણનું માપ છે 20 બરાબર એટલે 1/2 ગુણ્યા 25 ગુણ્યા 20 ભાગ ઉડશે હ તો 2 × 20 એટલે શું વધ્યું આપણી પાસે તો કે 25 × 10 તો 25 × 10 એટલે કેટલા મળશે આપણને તો કે 250 સેન્ટીમીટર સ્ક્વેર અથવા તો ગુજરાતીમાં તમે લખો તો ચોરસ સેન્ટીમીટર તો આ રીતે બાકીના જે દાખલા છે એ બાકીના દાખલા ચોપડીના સ્વાધ્યાયના તમે તમારી જાતે પ્રેક્ટિસ કરજો એટલે તમને વધારે ખ્યાલ આવશે હવે નેક્સ્ટ વિડીયોની અંદર આપણે આ ક્ષેત્રફળ વિશે તમે ભણી ગયા હવે તમારે શીખવાનું છે ઘનફળ વિશે બરાબર કે એવા આકાર કે જે લંબાઈ પહોળાઈ અને ઊંચાઈ પણ ધરાવતા હોય ફક્ત લંબાઈ અને પહોળાઈ ધરાવતા હોય તો એવા આકારનું આપણે શું શોધતા હોઈએ ક્ષેત્રફળ પણ ઘનફળ કોનું શોધીએ તો કે લંબાઈ પહોળાઈ અને ઊંચાઈ એટલે કે ઘન આકારો માટે તમે એ ઘન આકારે રોકેલી જગ્યા માટે શોધવું હોય તો શું શોધો ઘનફળ તો એ ઘનફળ માટે આપણે નેક્સ્ટ વિડીયોની અંદર અભ્યાસ કરીશું થેન્ક યુ